પાલિતાણામાં વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જમ્મુના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા જધન્ય અને ક્રૂર આતંકી હુમલાના સમગ્ર દેશની સાથે સાથે પાલિતાણા શહેરમાં પણ પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં પાલિતાણા શહેરના ભૈરવનાથ ચોક ખાતે શહેરીજનો દ્વારા આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈને કેન્ડલ માર્ચ સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે સમગ્ર ભારત આજે દુઃખની વેદના સાથે જે કાલે બનેલી પુલવાની અંદર 42 આપણા વીર જવાન શહીદો જે શહીદ થયા છે, જે આત્મઘાતી હુમલાની અંદર આ જે વીર શહીદોનું જે બલિદાન થયું છે એને દેશ આજે એની આગળ પડકો ઉભીને ઊભો રહ્યો છે, ત્યારે પાલિતાણાના ભાગરૂપે આજે પણ અહીંયા પાલિતાણાની અંદર અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી સંસ્થાના તમામ આગેવાનો જોડાયા હતા અને હૃદયપૂર્વક અમે પાલિતાણા વતી આ બધા જ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અત્યારે ગઈકાલે પુલવામા ખાતે જે ભારતીય સૈનિકોનો હુમલો થયો છે અને એમાં જે ભારતના સૈનિકો જવાન થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાલિતાણાની તાલુકાની અને શહેરની સર્વપક્ષી અને સર્વ સામાજિક સંસ્થાઓ શ્રદ્ધાંજલિના ભાગરૂપે એ ઉજવાય અને જે જવાનો થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તેમજ આજે ભારતીય હુમલો થયો છે એ લોકોને ઘણા ઘણા ભાઈ પ્રાર્થના કરી છે કે એમના આત્માને શાંતિ આપે અને ભવિષ્યમાં આવી હલપતો ઊભી થાય તો એમને જળવાતોડો જવાબ આપવામાં આવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. આજે પાલિતાણા તાલુકાની અંદર તમામ પક્ષના લોકો, તમામ સામાજિક સંસ્થાઓ સાથે મળીને ભારત દેશની અંદર આતંકી હુમલાના કારણે આ દેશના વીર શહીદો 46 કરતાં વધારે જ્યારે શહીદ થયા છે ત્યારે આ દેશની અંદર અને આપણા સૌની ઉપર આવી પડેલું દુઃખ, એ દુઃખના સહભાગી બનવા માટે અને શહીદોના પરિવારને પ્રભુ શક્તિ આપે એના ભાગરૂપે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જ્યારે પાલિતાણાની અંદર કરવામાં આવ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનોએ આ જે બનાવ બન્યો છે તેમને સખત શબ્દોની અંદર ઉકળી કાઢીએ છીએ. જ્યારે દેશની અંદર આતંકવાદી દ્વારા જ્યારે આવા હુમલા થતા હોય ત્યારે તે પાકિસ્તાન હોય કે અન્ય દેશો હોય એમને ભારત સરકારે ઝડપાતોડ જવાબ આપવો જોઈએ. વિશાલ સાગઠિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા.